सिस्टम डिस्टन्स लर्निंग सिस्टम मा हूँ मनोज परमार आप सर्व विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों लास्ट लेक्चर नी अंदर आपणे नफाकारकता ना गुणोत्तरो जोई चुक्या छीए, जेमा चार गुणोत्तरो हता, काचा नफा नो गुणोत्तर, कामगीरी गुणोत्तर, कामगीरी नफा नो गुणोत्तर अने चोखा नफा नो गुणोत्तर। હવે વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટમાં આગળ વધીએ, પાર્ટ ટુ માં ચેપ્ટર નંબર 5 આપણે જોઈ રહ્યા છીએ અત્યારે, ગુણોત્તર નંબર બીજો એટલે કે બી તરલતાના ગુણોત્તરો। તરલતાના ગુણોત્તરો પેજ નંબર 223 ઉપર આપેલા છે। પેજ નંબર 223 ઉપર તરલતાના ગુણોત્તરોની જેટલી થિયરી છે એ તમામ થિયરી તમારે લખવાની રહેશે। અહીંયા જે મેં થિયરી આપી છે માત્ર સમજૂતી માટે છે, આમાંથી લખવાનું નથી। તમારે ફેરબુક ની અંદર પેજ નંબર 223 ઉપર ની થિયરી છે એ જ આખી લખવાની છે, બરોબર છે? તો અહીંયા સમજૂતી હવે આપણે મેળવી લઈએ। તરલતાના ગુણોત્તરો, પહેલો પોઈન્ટ, દરેક ધંધાનો મુખ્ય ઉદ્દેશ નફો પ્રાપ્ત કરવાનો છે। કોઈ પણ ધંધો હોય તો એનો મેઇન ઉદ્દેશ શું છે, મેઇન એઇમ શું છે, તો કે નફો થવો જોઈએ। નફો કમાવાની શક્તિને શાક પાત્રતા ઈંધણ પૂરું પાડે છે। ઈંધણ એટલે શું? આપણને ખ્યાલ છે જેમ ગાડીની અંદર પેટ્રોલ હોય તો જ ગાડી ચાલે, એમ ધંધામાં નફો થાય ને તો જ ધંધો ટકી શકે, નહીં તો ધંધો ટકી શકે નહીં। અને નફો કેમ વધારે થાય? તો કે ભાઈ જો ધંધો ઉધાર માલ વેચે તો, મીન્સ શાક પાત્રતા પૂરી પાડે તો, અને આ શાક પાત્રતા એ નફો કમાવા માટેનું શું ગણાય છે, તો કે ઈંધણ ગણાય છે। આગળ જોઈએ, શાક પાત્રતા કંપનીની નાણાકીય સદ્ધરતા પર આધાર રાખે છે। કંપનીની જે શાક પાત્રતા છે એના ઉપર આધાર રાખે છે, તો કે કંપનીની નાણાકીય સદ્ધરતા ઉપર। જો કંપની સદ્ધર હશે તો જ છે એ શાક પૂરી પાડી શકશે, એટલે શાક પાત્રતાનો આધાર કંપનીની નાણાકીય સદ્ધરતા ઉપર રહેલો છે, જેના બે પ્રકાર છે। શાક પાત્રતા ના બે પ્રકાર જોવા મળે છે, એક લાંબા ગાળાની અને એક છે ટૂંકા ગાળાની। ટૂંકા ગાળાની સદ્ધરતાને તરલતા કહેવામાં આવે છે। જે ટૂંકા ગાળાની સદ્ધરતા છે એને આપણે શું કહેશું, તો કે તરલતા કહેવામાં આવે છે। તરલતા એટલે શું? તરલતા એટલે ધંધાકીય એકમની ટૂંકા ગાળાની જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતા। તરલતા એટલે ધંધાકીય એકમની ટૂંકા ગાળાની જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતા। ધંધો કેટલા સમયની અંદર આ જવાબદારી ચૂકવી શકશે એની ક્ષમતાને તરલતા કહેવામાં આવે છે। તરલતાના ગુણોત્તરના બે પ્રકાર છે, નંબર 1 ચાલુ ગુણોત્તર અને નંબર 2 પ્રવાહી ગુણોત્તર। ચાલુ ગુણોત્તરનો આદર્શ માપદંડ છે 2:1 અને પ્રવાહી ગુણોત્તરનો આદર્શ માપદંડ છે 1:1। તો હવે આપણે ચાલુ ગુણોત્તર વિશે જોઈએ। ચાલુ ગુણોત્તર કોને કહેવાય? તો અર્થ ચાલુ ગુણોત્તર એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે। જો ચાલુ મિલકતો ચાલુ દેવા કરતા વધુ હોય તો તરલતા વધુ છે એમ કહેવાય। ફરીથી, ચાલુ મિલકતો ચાલુ દેવા કરતા વધુ હોય તો તરલતા કેવી છે? વધુ છે એમ આપણે કહી શકીએ। અને વધુ તરલતા એ વધુ ટૂંકા ગાળાની સદ્ધરતા દર્શાવે છે। સૂત્ર છે જે તમારે પિન પેનથી લખવાનું છે, બોક્સ કરી નાખવાનું છે। ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા। હવે ચાલુ મિલકતમાં કઈ કઈ મિલકત આવે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ પાકી કરવાની છે તો જ તમે આ દાખલો ગણી શકશો। તો ચાલુ મિલકતો કઈ કઈ, જેની વાત આપણે કંપનીના વાર્ષિક હિસાબમાં કરી ચૂક્યા છીએ, કે કંપનીના વાર્ષિક હિસાબમાં ચાલુ મિલકતો આખું હેડિંગ જ આવતું હતું, જેની અંદર પેટા હેડિંગ આવતા હતા, બરોબર? આપણે માત્ર આટલી જ વિગતો યાદ રાખવાની છે। જોઈએ ચાલુ મિલકતોમાં સૌપ્રથમ આવે છે ચાલુ રોકાણ, ત્યાર પછી છે સ્ટોક, ત્યાર પછી છે દેવાદારો, લેણી ઊંડી, જો ઘાલકાદ અનામત આપેલું હોય તો એ બાદ કરવાનું રહેશે। દેવાદારો લેણી ઊંડી નો સરવાળો કરી
કાલખાદના મધ્યમાંથી બાદ કરવાનું રહેશે. ત્યાર પછી છે રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની ધીરેલી લોન, અચ્છું ખર્ચા મીન્સ અગાઉથી ચૂકવેલા ખર્ચા જે આપણે જોઈ ગયા છીએ અગાઉ જ, મળવાની બાકી આવકો મબા આવક જેને આપણે કહીએ, આ બધી ચાલુ મિલકત છે. આમાંથી જે મિલકતો આપણને આપેલી હશે એ બધી જ મિલકતોનો સરવાળો કરવાનો, એટલે આપણને મળી જાય કુલ ચાલુ મિલકત. ત્યાર પછી છે ચાલુ દેવા. ચાલુ દેવામાં કઈ કઈ વિગત આવે તો ટૂંકા ગાળાની લીધેલી લોન, લેણદારો, દેવી ઊંડી, લાંબા ગાળાના દેવાનું વ્યાજ, ચૂબા ખર્ચા એટલે ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલી આવકો, નહીં મંગાવેલ ડિવિડન્ડ અને ટૂંકા ગાળાની જોગવાઈ વગેરેનો સમાવેશ ચાલુ દેવાની અંદર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાલુ મિલકત અને ચાલુ દેવા એ ખાસ પાકા કરી લેજો, એ જો આવડશે તો જ દાખલાની અંદર આપણે આગળ વધી શકશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જઈએ ઉદાહરણ તરફ. ઉદાહરણ નંબર 11 છે, પેજ નંબર 224 ઉપર રકમ આપેલી છે. ચાલુ ગુણોત્તર શોધો તમને કીધું જ છે, આખી રકમ મેં લખેલી નથી, તમે ટેક્સ્ટ બુક માં જોઈ લેજો. સીધો આન્સર છે આપણા દાખલાનો ક્રમ આવે છે 26, બરોબર. દાખલા નંબર 26 ટોટલ આપણે આવ્યા છે. હવે મેં કોષ્ટકની રીતે તમને અહીંયા દાખલો ગણીને આપ્યો છે, તમે સૂત્રમુક્તિ અને લાઈનમાં ગણી નાખો તો પણ ચાલશે, બરોબર છે. તો જોઈએ પેલા ચાલુ મિલકતો. રકમમાં ખાસ ધ્યાનમાં રાખો, પેલા તમારે શું કરવાનું છે તો કે ગાલખાદ અનામત છે કે નહીં જોઈ લેવાનું. જો રકમમાં ગાલખાદ અનામત હોય તો પેલું સ્ટેપ હંમેશા દેવાદારો ને લેણી ઊંડીનું જ આવશે. એટલે આખી રકમમાંથી પેલા દેવાદારો ગોતવાના, પેલા પેલા એ જ લખવાનું. આ રકમમાં દેવાદારો આપણને આપેલા છે 1,80,000 પ્લસ કરી દેસુ લેણી ઊંડી 30,000, તો 1,80,000 પ્લસ 30,000 એટલે 2,10,000. ત્યારબાદ કરી નાખવાનું ગાલખાદ અનામત બાદ. ખાસ યાદ રાખો, રકમમાં ગાલખાદ અનામત હોય તો જ આ સ્ટેપ અનુસરવાનું છે. જો ગાલખાદ અનામત આપેલ ન હોય તો કોઈ પણ ચાલુ મિલકત થી તમે અહીંયા શરૂઆત કરી શકો છો. સપોઝ સ્ટોક આપ્યો તો સ્ટોક પણ પેલા લખી શકાય, રોકડ આપ્યું છે તો રોકડ ને રોકડ સમકક્ષ પેલા લખી શકાય છે. પણ જો ગાલખાદ અનામત આપેલી હોય તો ફરજિયાત તમારે પેલા દેવાદારો પછી લેણી ઊંડી આ બંનેનો સરવાળો કરી એમાંથી ગાલખાદ અનામત બાદ કરવાનું રહેશે. આ ભૂલાઈ નહીં, ખાસ યાદ રાખજો. તો 1,80 × 30 એટલે 2,10,000 માઇનસ ગાલખાદ અનામત 10,000 કરીએ એટલે 2,00,000 આવશે. હવે બાકીની જેટલી ચાલુ મિલકતો આપેલી છે એ બધી જ મિલકતોનો સરવાળો કરશે. તો પ્લસ સ્ટોક કરીએ, સ્ટોક મિલકત કહેવાય, ચાલુ મિલકત છે 30,000, પ્લસ કરીએ રોકડ અને રોકડ સમકક્ષ એટલે 45,000 છે. આ બધાનો સરવાળો 2,30,000 અને 45,000 એટલે 2,75,000 કુલ ચાલુ મિલકતો આપણને મળી ગઈ છે. આપણા સૂત્રમાં શું જોઈએ છે? ચાલુ મિલકત અને ચાલુ દેવા. તો ચાલુ મિલકતો મળી ગઈ, હવે જોઈએ ચાલુ દેવા. તો ચાલુ દેવા ક્યાં ક્યાં છે રકમમાં જો એમાં કોઈ પણ પેલા લખી શકાય છે. તો દેવી ઊંડી 20,000 આપેલી છે, ટૂંકા ગાળાની લોન 90,000 આપેલા જ છે, અને ખર્ચ ચૂકવવાના બાકી અથવા ચૂકવવાના બાકી ખર્ચા ગમે એમ આપી હશે તો એ પણ આપણું ચાલુ દેવું છે, જે છે 27,500. આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને મળશે 1,37,500, જે આપણા શું છે તો કે કુલ ચાલુ દેવા. તો કુલ ચાલુ દેવા આપણને મળ્યા 1,37,500. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલુ મિલકતો મળી ગઈ, ચાલુ દેવા મળી ગયા. હવે આપણું મેઇન સૂત્ર છે એ આવશે. તો મેઇન સૂત્ર આપણું શું છે? ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. તો ચાલુ મિલકતો કેટલી મળી? તો કે 2,75,000. ચાલુ દેવા કેટલા મળ્યા છે? તો કે 1,37,500. તો 2,75,000 ભાગ્યા 1,37,500 કેલ્ક્યુલેટરમાં કરો એટલે આન્સર આવશે 2. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, માત્ર 2 નથી મૂકવા. અહીંયા આપણે ભાગ છે ઉડાડીએ છીએ ત્યારે કાંઈ ન હોય તો છેદમાં 1 તો વધે જ છે. એટલે ચાલુ ગુણોત્તરનો જવાબ જેમમાં આવે મીન્સ પ્રમાણમાં આવે
पहला लेक्चर में आपने समझायुं हतुं के गुणोत्तर ने जुदी जुदी स्वरूप में जुदा जुदा प्रकार जोवा मळे छे एम आनो जवाब प्रमाण में आवशे जुदी जुदी रीते एनो जवाब आवी शके पण आया प्रमाण में आनो आंसर आवशे एटले बे जेम एक हवे आनो अर्थघटन तमने कीधुं होय तो आ लखवानुं रहेशे अर्थघटन में आवी रीतना लखवानुं छे अहीं रूपिया एक नी जवाबदारी चूकवा मीन्स देवु चूकवा माटे रूपिया बे नी मिलकत छे कंपनी पासे एक रूपिया नु देवु चूकवा माटे मिलकत केटली छे तो के बे रूपिया जेटली छे जे सद्धरता सूचवे छे आ बाबत शुं सूचवे छे सद्धरता आपणे जोईए छीए के कंपनी होय के व्यक्ति होय एने उधार नाणा कोण आपशे तो के जे चूकवा माटे सक्षम हशे ने એને આપવામાં આવશે અહીંયા કંપની સદ્ધર છે એમ આપણે કહી શકીએ છીએ બરાબર છે આ કીધું હોય તો જ લખવાનું છે અર્થઘટન નહીતર અહીંયા બે જેમ એક આપણો આન્સર કમ્પ્લીટ થાય છે ઓકે ત્યાર પછી આવો જ દાખલો એક હોમવર્કમાં એક્સ્ટ્રા મેં બનાવીને તમને આપ્યો છે ક્રમ આવશે દાખલા નંબર 27 ચાલુ ગુણોત્તર શોધ ટૂંકમાં જ આપણે રકમ આપી છે જેમાં દેવી ઊંડી છે 40,000 ટૂંકા ગાળાની લોન આપેલી છે 1,80,000 ચૂકવા ખર્ચા આપેલા છે એટલે કે ચૂકવવાના બાકી ખર્ચા 55,000 રોકડ સમકક્ષ આપેલું છે 90,000 દેવાદારો 3,60,000 આપેલા છે લેણી ઊંડી 60,000 આપેલી છે ગાલખાદ અનામત 20,000 આપેલી છે સ્ટોક 60,000 આપેલા છે જમીન મકાન આપેલું છે 5,00,000 અને ફર્નિચર આપેલું છે 1,50,000 વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ દાખલામાં તમારે ચાલુ ગુણોત્તર શોધવાનો છે જેમાં માત્ર બે જ બાબતો આવે એક ચાલુ મિલકત અને ચાલુ દેવા આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે થેન્ક યુ વેરી મચ